કોલેજમાં વિદ્યાર્થીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાનો મામલો વાત આખે આખી ઉપજાવી નાખવામાં આવી છે. કુલપતિ બહારથી કોઈને મીડિયાનો ફોન કર્યો હતો, સ્કવોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે વાત ઉપજાવી નાખી હતી. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે. આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું. જે વિદ્યાર્થીએ વાત ઉપજાવી નાખી હશે તેના વિરુદ્ધ પગલાં લેવાશે. આપણી વીરનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતી પરીક્ષાની અંદર મહિલા સ્કવોડની કામગીરીને લઈને જે માહિતીઓ બહાર આવી હતી એના સંદર્ભમાં યુનિવર્સિટીના મોનિટરિંગ સેલની અંદર એની ફૂટેજો ચેક કરતા એ રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે. સામાન્ય રીતે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ભણતા હોવાથી રેગ્યુલર સ્કવોડ તેઓની જોડે સંપર્ક કરી શકતી હોતી નથી. એને અટકાવવા માટે જ મહિલા સ્કવોડ રાખવામાં આવી છે, જે પુરુષ અને મહિલા બંને વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એને ચેક કરી રહ્યા છે. આ અટકાવવા માટે જ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય એવું માલુમ પડે છે. આથી કોલેજોને પણ જણાવવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન જે લોકો અંદર કેમ્પસમાં હોય તેને સંપૂર્ણપણે દૂર રાખવામાં આવે, જરૂર પડે સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવે. અને અમે આ પ્રકારની માહિતી આપનારને જો અમારી પાસે બરાબર માહિતી આવી જાય કે તરત જ અમે એની સામે પોલીસ કાર્યવાહી પણ કરીશું. આ તો યુનિવર્સિટીની પરીક્ષાને એની જે પારદર્શિકા છે એને તોડવાનો એક એક પ્રકારનો યોજનાપૂર્વક પ્રયાસ છે. એને અમે ચોક્કસપણે દૂર કરીશું. અને સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પણ વિનંતી અને વિદ્યાર્થિનીઓને વિનંતી કે જે સ્કવોડ આવે છે તેને સંપૂર્ણપણે સહકાર આપે.